नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण चार गणित गम्मत जे छे तेनू अठवाड़िक परीक्षा नी आपणे जे कसोटी लईए छीए तेनू पेपर छे। तो आपणे जोईए के प्रश्न एक मां नीचेनी खाली जग्या कौंसमांथी विकल्प पसंद करी पूरो। खाली जग्या पूरवानी छे, जेमां कौंसमां तमने विकल्पो आपेला छे एमांथी पसंद करीने तमारे पूरवाना छे। तो पहेलुं छे एक मीटर बराबर 1000 सेंटीमीटर, मैं तमने अहीं स्कूले करावेलुं छे। त्यार पछी छे कोई एक संख्यानो अर्धो भाग एटले 1/2, पछी 15, 30, 45। तो 3 घड़ियो आपणे 15 × 1 = 15, 15 × 2 = 30, 15 × 3 = 45, 15 × 3 = 3 લેતું જવાનું છે। તો 15 × 4 = 60। હવે 500 ગ્રામના ખાલી જગ્યા વજનિયા બરાબર 1000 ગ્રામ થાય, તો 500 ના આપણે 2 વજનિયા લઈએ તો આપણને કેટલા ગ્રામ મળે? 1000 ગ્રામ મળે। ત્યાર પછી 5મું, 20 તારાઓના 4/4 તારા। તો હવે 20 તારા છે એને આપણે 4 ભાગ કરીએ તો કેટલા થાય? 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5, તો 4th ભાગ એટલે 1 જ ભાગ। તો એ કેટલા થાય? 4th ભાગના તારા 5 થાય। હં, બરાબર 1 જ ભાગ લેવાનો છે। ત્યાર પછી આગળ નીચેની આકૃતિઓના લીટીથી 2 સરખા ભાગ કરવાના છે, જે મેં તમને અહીં કરીને બતાવેલા છે। ત્યાર પછી નીચેની પેટર્ન પૂરી કરવાની છે, એ પણ મેં તમને અહીં પૂરીને બતાવેલી છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, અમાં શું કહે છે કે 1 થી 9 અંક એવી રીતે લખો કે જે દરેકનો અંકનો સરવાળો, દરેક લીટીનો સરવાળો 15 થાય। તો 7 અને 3 10 ને 5 15, 6 ને 4 10 ને 5 15, અને 5 10 અને 15 જે મેં તમને અહીં લખીને બતાવેલું છે એ પ્રમાણે તમારે લખવાનું છે। અને પછી કે નીચેના આકૃતિઓના આચ્છાદિત ભાગ, આચ્છાદિત ભાગ એટલે કે જે ઘાટા ઘાટા દોરેલા છે એ ભાગ કયો અપૂર્ણાંક સૂચવે છે તે જણાવો। તો જુઓ, 4 ભાગમાંથી 3 ભાગ છે તો 3/4, 4 ભાગમાંથી 2 ભાગ છે એટલે 2/4, પછી 2 ભાગમાંથી 1 ભાગ છે તો 1/2, 4 ભાગમાંથી 4/4 ભાગ છે તો 4/4, 4 ભાગમાંથી 2 ભાગ છે એટલે 2/4, અને 4 ભાગમાંથી 1 જ ભાગ છે તો 1/4, એટલે કે આપણે ઘાટા દોરેલા જે આચ્છાદિત ભાગ છે એને અપૂર્ણાંકમાં સૂચવવાના હતા, જે મેં તમને અહીં સૂચવીને બતાવેલા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચે આપેલા નમૂના મુજબ અંકો અને મૂળાક્ષરોની પેટર્ન આગળ વધારો, જે તમને સ્વાધ્યાયપોથીમાં પણ મેં પૂરી કરાવેલી જ હતી, અહીંયા પણ તમને મેં પૂરી કરીને દીધી છે। 1, 2, 3, 4, 5, 6 અને 7 છે। ત્યાર પછી P Q R S T અને U V, બરાબર 20 સુધી છે। ત્યાર પછી 50, 100, 150, 200 એમ 50-50નો વધારો થાય છે અને ABCD લખવાની છે। ત્યાર પછી 9, 109, 209, 309, 409 એવી રીતના આગળ પેટર્ન વધારવાની છે। પછી આ જુઓ, 12, પછી 23, 23માં 1નો વધારો ઘટાડો કરીએ તો કેટલા થાય? 34, 34માં 1નો ઘટાડો કરીએ એટલે 45, એમ 12-12ને ઉમેરતું જવાનું છે, પણ 1નો ઘટાડો કરી અને 12 ઉમેરવાના છે, એટલે કે પહેલી વાર 12 અને પછી પાછળ બધી વાર ફક્ત 11 જ ઉમેરવાના છે, તો છેલ્લે 78 આવશે। ત્યાર પછી 28, 27, 26, 25, 24, 23 અને 22, પણ એના ભેગા Z, Y, X, W, V, U ફોર અમ્બ્રેલા છે અને T ફોર ટાઈગર છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, Z, Y, X, W, V, U અને T સુધી આપેલા છે। અને ત્યાર પછી છે 850, 800, 750, 700, એમ 50-50નો અહીંયા ઘટાડો થાય છે। પછી પ્રશ્ન નંબર 5, નીચે આપેલા લંબચોરસને 4 જુદી જુદી રીતે ભાગ પાડો, એટલે કે અડધા ભાગમાં વહેંચો। તો જો મેં તમને અહીં વહેંચીને બતાવેલા છે। ત્યાર પછી નંબરનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર બ, એમાં એમ કહે છે કે એક તરબૂચના 100 રૂપિયા હોય તો 1/4 ભાગના કેટલા રૂપિયા થાય?
આપણે 100 રૂપિયા છે એના 4 ભાગ પાડીએ તો કેટલા થાય? 25 વત્તા 25 વત્તા 25 વત્તા 25, એમાંનો આપણે 1/4 ભાગ એટલે કે એક જ ભાગ લેવાનો છે, જે મેં અહીં તમને બતાવેલો છે. તો 1/4 ભાગના કેટલા રૂપિયા થાય? 25 રૂપિયા. હા, પછી 4 લિટર દૂધનો 3/4 ભાગ એટલે કેટલો ભાગ થાય? તો ખાલી વિદ્યાર્થી મિત્રો, તમને જાણવા માટે જ મેં અહીં લખેલું છે, 1 લિટર બરાબર 1000 મિલિલિટર થાય. પણ 4 લિટરના જો આપણે 4 ભાગ પાડીએ તો 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 એમ 4 ભાગ થાય. એમાંથી આપણે 3 ભાગ લેવાના છે, તો 3/4 ભાગ બરાબર કેટલા લિટર દૂધ થાય? 3 લિટર. હં, તો અહીંયા આપણું જે પેપર છે એ પૂરું થાય છે. અને તમે જ્યારે સ્કૂલે આવો ત્યારે તમારું પેપર લઈ જવાનું છે અને આ પ્રમાણે જે મેં તમને લખીને બતાવેલું છે એ પ્રમાણે તમારે લખવાનું છે. તો હવે છેલ્લે બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી મિત્રો, અને નમસ્તે.